વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને બાળ મિત્રો? આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનો છે, અંગ્રેજી વિષયમાં ભાગ એક. બાળકો, તો તમે બધા જ અંગ્રેજીની ચોપડી ખોલો અને એમાં પાના નંબર 34 કાઢો. તો બાળ મિત્રો, આ છે આપણું પાના નંબર 34. બાળ મિત્રો, આપણે સૂચના વાંચીએ એટલે આપણે ખ્યાલ આવી જશે કે આજે આપણે શું શીખવાનું છે. તો સૂચના વાંચશું, તમે બધા જ મારી સાથે સાંભળજો. સૂચનામાં લખ્યું છે, ટપકા જોડી નંબર પૂર્ણ કરો અને લખો. શું લખ્યું છે બાળ મિત્રો? સૂચનામાં એમ લખ્યું છે કે ટપકા જોડીને નંબર પૂર્ણ કરવાનો છે અને લખવાનો છે. તો આ પેજ ઉપર એક નંબર આપ્યો છે જે આપણે ટપકા જોડવાના છે ને લખવાનો છે. પણ આની પહેલા આપણે નંબર્સ ઘણા બધા શીખી ગયા છીએ, તો આપણે એકવાર એ બોલીને યાદ કરી લઈએ. તો તમે બધા જ મારી સાથે બોલશો, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. આપણે 4 સુધીના નંબર શીખી ગયા. આજે આપણે શીખવાનો છે નંબર 5. શું શીખવાનો છે બાળકો? નંબર 5. આપણે ગુજરાતીમાં પાંચડે પાંચ બોલીએ ને, એને અંગ્રેજીમાં કહેવાય 5. શું કહેવાય બાળ મિત્રો? 5. વેરી ગુડ. તો જોઈએ બાળકો, આ બોક્સમાં 5 લખેલો છે. આ બોક્સ 4 લાઈનનું છે, એમાં 3 ખાનાઓ આપેલા છે, પહેલી, બીજું અને ત્રીજું. બાળ મિત્રો, પહેલા અને બીજા જ ખાનામાં નંબર 5 લખેલો છે. આ છેલ્લા ખાનું એકદમ ખાલી આપેલું છે, એમાં આપણે કંઈ પણ લખવાનું નથી અને એક પણ લીટો જવા દેવાનો નથી. હવે આપણે જોઈએ, બાજુમાં તો સરસ મજાના ચિત્રો આપેલા છે બાળકો. આ ચિત્રો આપણે ગણવાના છે, તો આપણે બધા જ એક જ સાથે ગણીશું. તો તમે બધા જ મારી સાથે ચિત્રો ગણવાનું શરૂ કરો. 1, 2, 3, 4, 5. કેટલા ચિત્રો થયા બાળકો? 5. આજે આપણે 5 શીખવાનો છે, તો ચિત્ર પણ 5 જ આપેલા છે. તો ચાલો, આપણે ચિત્ર તો ગણી લીધા, હવે આપણે બાજુમાં જોઈએ તો 5ના ટપકાઓ આપેલા છે. એક જ સરખા ટપકા આપેલા છે, આ ટપકાઓ જોડીશું એટલે 5 બની જશે. 5 આકારના ટપકાઓ આપેલા છે. ઉપર લખ્યું છે 10 વાર ઘૂંટો. શું લખ્યું છે બાળ મિત્રો? 10 વાર ઘૂંટવાનું છે આ 5. તો ચાલો એકવાર હું તમને લીટી કરીને બતાવીશ કે આપણે ક્યાંથી ક્યાં ટપકા જોડવાના છે. તો ચાલો બાળકો, એકવાર હું તમને બતાવું, તમે જોજો. આ પહેલું જ લીટો આપેલો છે, આ પહેલા ટપકાથી આપણે કરવાનો છે આડો લીટો. આપણે બાળકો આ વખતે અહીંયાથી આમ આડો લીટો કરવાનો છે, આગળથી આડો લીટો કરવાનો નથી, પાછળથી આવી રીતે આડો લીટો કરવાનો, પછી થોડોક એવો ત્રાંસો લીટો કરવાનો, આવી રીતે ત્રાંસો લીટો કરવાનો, પછી આ ત્રાંસા લીટાને અડીને જ એક અર્ધ ગોળ બનાવી દેવાનું, એટલે બની જાય આપણો 5. પહેલાં આડો લીટો કરવાનો, પછી ત્રાંસો અને આ ત્રાંસા લીટાને અડીને જ કરવાનું છે અર્ધગોળ, એટલે બની જાય 5. સરસ બાળકો, તો તમે બધા જ હવે મારી સાથે બોલતા બોલતા ઘૂંટજો, નંબર 5. એવી રીતે આપણે બોલશું. તો ચાલો બોલવાનું શરૂ કરીએ અને ઘૂંટીએ. નંબર 5, 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 નંબર 5. વેરી ગુડ બાળકો, આપણે નંબર 5 તો 10 વાર ઘૂંટી નાખ્યો. હવે આપણે નીચે જોઈએ તો ઘણા બધા ખાનાઓ આપેલા છે, એક જ સરખા 4 લાઈનના ખાનાઓ છે. બાળમિત્રો, આમાં ઉપરની થોડીક લાઈનમાં ટપકાઓ આપેલા છે અને નીચે એકદમ ખાલી ખાનાઓ આપેલા છે. તો આપણે જોઈશું કે ઉપરના ખાનામાં ટપકા આપ્યા છે એ આપણે આવી જ રીતે ઘૂંટવાના છે. તો ચાલો આપણે જોઈએ. આ પહેલા જ ખાનામાં તો ઘાટા અક્ષરે નંબર 5 લખેલો જ છે, આ બીજા ખાનાથી આપણે ઘૂંટવાનો છે. તો તમે બધા જ બાળકો મારી સાથે ઘૂંટવાનું શરૂ કરજો. પણ બાળકો, આ ત્રીજા ખાનામાં એક પણ લીટો આપણે જવા દેવાનો નથી. તો ચાલો આપણે ઘૂંટવાનું શરૂ કરીએ. નંબર 5, નંબર 5, નંબર 5, નંબર 5, નંબર 5, નંબર 5. વેરી ગુડ બાળકો, આપણે પહેલી લાઈન તો ખૂટી નાખી, હવે આપણે આવ્યા બીજી લાઈન. તો ચાલો આપણે આ નવી નવી લાઈન પણ ઘૂંટવાનું શરૂ કરીએ. તો તમે બધા જ મારી સાથે બોલતા બોલતા ઘૂંટજો. નંબર 5, નંબર 5, નંબર 5, નંબર 5, નંબર 5,
નંબર ફાઈવ, નંબર ફાઈવ. સરસ બાળકો, આપણી બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા છેલ્લી છેલ્લી લાઈન, તો ચાલો એ પણ આપણે ઘૂંટી નાખીએ. નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ. વેરી ગુડ બાળકો, આપણે નંબર ફાઈવ તો ખૂટી નાખ્યા. હવે જ્યાં નીચે ખાલી ખાના આપ્યા છે એમાં આપણે જાતે જ નંબર ફાઈવ લખવાનો છે. તો કેવી રીતે લખીશું એ હું તમને એક વાર લખીને બતાવું છું, તો તમે બધા ધ્યાનથી જોજો. તો જો બાળકો, આ પહેલું ખાનું છે એમાં પહેલી લીટી છે એની ઉપર એક આડી લીટી આવી રીતે કરવાની, પછી ત્યાંથી થોડીક ત્રાસી લીટી કરવાની અને ત્યાંથી અર્ધ ગોળ બનાવી દેવાનું, એટલે બની જાય આપણો નંબર ફાઈવ. હવે આપણે નંબર ફાઈવ લખીશું, તો તમે બધા જ મારી સાથે બોલતા બોલતા લખજો. તો પહેલાં કરવાની કાઢી લીટી, પછી થોડીક ત્રાસી લીટી અને અર્ધ ગોળ, એટલે બની જાય નંબર ફાઈવ. તો ચાલો આપણે લખવાનું શરૂ કરીએ. નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ. વેરી ગુડ બાળકો, આપણી એક લાઈન તો પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લાઈન, તો ચાલો તમે બધા જ મારી સાથે એ લાઈન પણ લખશો. તો ચાલો આપણે લખવાનું શરૂ કરીએ. નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ. વેરી ગુડ બાળકો, આપણે બીજી લાઈન પણ લખી નાખી. હવે આપણે આવ્યા છેલ્લી છેલ્લી લાઈન, તો ચાલો એ પણ આપણે લખી નાખીશું. નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ, નંબર ફાઈવ. વેરી ગુડ બાળકો, આપણે નંબર ફાઈવ લખી નાખ્યા. તમે બધા જ ખાનામાં નંબર ફાઈવ લખ્યા અને ઘૂંટ્યા પણ. હવે આપણે નીચે જોઈએ તો ઘણા બધા નંબર્સ આપ્યા છે. આ નંબર્સમાં આપણે શું કરવાનું છે એ સૂચના વાંચીશું, એટલે ખ્યાલ આવી જશે. તો ચાલો સૂચનામાં લખ્યું છે, નંબર ફાઈવ ફરતે ગોળ કરો. અરે બાળકો, આમાં એમ કહ્યું છે કે આ નંબર ફાઈવ આપ્યો છે ને એની ફરતે આપણે ગોળ કરવાનું છે. તમે જ્યાં તમને નંબર ફાઈવ દેખાય ત્યાં ગોળ રાઉન્ડ કરી દેવાનું. તો ચાલો આપણે આગળ પહેલા ત્રણ નંબર્સ આપ્યા છે એમાં જોઈએ તો આ નંબર ફાઈવ ક્યાં છે, પહેલો, બીજો કે ત્રીજો. તો પહેલો જ નંબર ફાઈવ છે બાળમિત્રો, એની ફરતે ગોળ આપેલું છે, તમારી બુકમાં પણ આપેલું જ હશે. હવે આપણે અહીંયા જોઈએ તો આ બીજા નંબર ત્રણ આપ્યા છે એક જ સાથે, એમાં નંબર ફાઈવ કયો છે, તો આપણે જોઈએ પહેલો, બીજો કે ત્રીજો. હા, આ છેલ્લો છે એ નંબર ફાઈવ છે, આ પહેલો અને બીજો નંબર ફાઈવ નથી. તો છેલ્લા નંબર ફાઈવમાં ગોળ કરી દો. બધા બાળકોએ ગોળ કર્યું, વેરી ગુડ. હવે આપણે આ બીજા નંબર ત્રણ સાથે આપ્યા છે એમાંથી નંબર ફાઈવ કયો છે એ આપણે જોઈએ. તો પહેલો, બીજો કે ત્રીજો, કયો નંબર ફાઈવ છે બાળકો? વેરી ગુડ, પહેલો અને બીજો આ બંને નંબર ફાઈવ જ છે, એક જ સાથે નંબર ફાઈવ આપેલા છે. આ બંને નંબર ફાઈવમાં અલગ અલગ આવી રીતે ગોળ કરવાના છે. તો બધા જ બાળકો નંબર ફાઈવમાં ગોળ કરી દો. વેરી ગુડ. હવે આપણે અહીંયા જોઈએ તો આ ત્રણ નંબર જે સાથે આપ્યા છે એમાંથી આપણે નંબર ફાઈવ શોધવાનો છે. તો ચાલો પહેલો, બીજો કે ત્રીજો, કયો નંબર ફાઈવ છે? પહેલો છે નથી, તો બીજો, બીજો પણ નથી, તો ત્રીજો નંબર ફાઈવ છે. હા, આ તો નંબર ફાઈવ જ છે, તો આની ફરતે ગોળ કરી દો. વેરી ગુડ બાળકો, આજે તમે નંબર ફાઈવ ભણ્યા, બોલતા પણ આવડી ગયો, લખતા પણ આવડી ગયો અને ઓળખતા પણ આવડી ગયો. તો આપણે આને ફરી એકવાર યાદ કરવા માટે પુનરાવર્તન તો કરવું જ પડશે. તો બાળકો, તમે બધા જ મારી સાથે પાના નંબર 35 ખોલો. બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 35. આમાં પણ નંબર ફાઈવ આપ્યો છે, તમારે લખવાનો છે, ઘૂંટવાનો છે, આ ચિત્રો ગણવાના છે અને અહીંયા નંબર ફાઈવ ગોતીને એની ફરતે ગોળ કરવાનું છે. બાળમિત્રો, અહીંયા જે નંબર ફાઈવ આપ્યો છે ને તેમાં આવો જ લીલો રંગ આખા નંબર ફાઈવમાં પૂરવાનો છે. તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર 35 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.